पावागढ़ खाते महाकाली माता मंदिरे पूजा अर्चन करी ध्वजारोहण बाद प्रधानमंत्री नरेन्द्र भाई मोदी बपोरे 1 वाग्याना टकोरे वडोदरा आवी पहोंच्या हता। आ दरमियान तेमनुं भव्य स्वागत करवामां आव्युं हतुं। वडाप्रधान मोदीनुं एरपोर्ट पर स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद वडाप्रधान वडोदरा एरपोर्टथी लेप्रसी मैदान पहोंच्या हता, ज्यां मोदीए खुल्ली जीभमां मोदीए जनतानुं अभिवादन झील्युं हतुं। आ पहेला मोदीए गाड़ीमां बेठा बेठा रस्तामां उभेला लोकोनुं अभिवादन झील्युं हतुं। मोदीनो काफलो एरपोर्ट परथी निकळ्या बाद वरसाद शरू थई गयो हतो। लेप्रसी ग्राउंड खाते हजारोनी जनमेदनी वच्चेथी खुल्ली जीपमां पसार थई प्रधानमंत्री नरेन्द्र भाई मोदीए स्टेज सुधी लोकोना आशीर्वाद मेळव्या हता। मिनी रोड शो नुं आयोजन थता सभा स्थळे हाजर लोकोने मोदीनी झलक नजीकथी निहाळवा मळी हती। ओपन जीपमां मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल अने भाजपना प्रदेश अध्यक्ष CR पाटिल पण उपस्थित रह्या हता। स्पेशियल कमांडो अने चुस्त पोलीस बंदोबस्त वच्चे अभिवादन झीली तेओ अभिभूत बन्या हता। આજે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તેમણે 21,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે। PM મોદી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે। શનિવારે તેમણે સવારે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા, જે બાદમાં તેઓ પાવાગઢ ખાતે રવાના થયા હતા। 9 વાગ્યાની આસપાસ PM હેલિકોપ્ટર મારફતે પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા। પાવાગઢમાં PM મોદી મહાકાળી માતાની ખાસ પૂજા અર્ચના કરી હતી, જે બાદ ધ્વજારોહણ કર્યું હતું। વર્ષો પછી અહીં મંદિર પર ધ્વજા ચડાવવામાં આવી છે। સાથે જ PM મોદીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। પ્રધાનમંત્રી આજે વડોદરા શહેરમાં પધારવાના હોય વહેલી સવારથી સભા સ્થળે અને એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકો તેમની એક ઝલક નિહાળવા ઉમટી પડ્યા હતા। વડોદરા શહેર તેમજ અલગ અલગ શહેર જિલ્લાઓમાંથી પણ તેમના ચાહકો આતુરતાથી રાહ જોતા નજરે ચડ્યા હતા, જેમાં કેટલાક ચાહકો પ્રધાનમંત્રીની છબી પ્રિન્ટેડ વસ્ત્રોમાં તો કેટલાક ભગવા વસ્ત્રોમાં નજરે ચડ્યા હતા। અનેક સમસ્યા વચ્ચે પણ સતત ખડે પગે પ્રધાનમંત્રીની ઝલક મેળવવા માંગતા તેમના ચાહકો તેમની લોકચાહનાની ઝાંકી દર્શાવતા હતા। વડોદરા શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નૃત્ય સાથે રાસગરબાનું રિહર્સલ કરી રહ્યા હતા। તેમની સાથે સમગ્ર સભા સ્થળ રાસગરબા સાથે હર્ષોલ્લાસભર્યો વાતાવરણમાં ફેરવાઈ જવા પામ્યું હતું અને લોકોએ ગરબાની રમઝટ બોલાવી આનંદ માણવાની સાથે પ્રધાનમંત્રીને આવકાર્યા હતા। આમ તહેવાર પ્રિય સાંસ્કૃતિક નગરી વડોદરામાં ગરબાનો ભારે ક્રેઝ રહેતો હોય છે, ત્યારે સમયનો લાભ ઉઠાવી લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી। પ્રધાનમંત્રીના ચાહક દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં છે। ખાસ કરીને MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ભારે ક્રેઝ જોવા મળે છે। આજે 40 જેટલા મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ સભા સ્થળે પહોંચ્યા હતા। चुनाव में रहा था राष्ट्र सेवा के दायित्व के लिए
मुझे बड़ौदा के नवनाथ और काशी विश्वनाथ दोनों का आशीर्वाद मिला। इससे बड़ा सौभाग्य क्या होता है।